કડાઉ પાકનું વાવેતર બિલકુલ થઈ રહ્યું છે ત્યારે વર્તમાન સમયમાં પાયાના ખાતર તરીકે યુરિયા ખાતરને ખેડૂતો પ્રાથમિકતા આપી રહ્યા છે, પરંતુ સમયસર ખાતર નહીં મળતા હવે ખેડૂતો ઉગ્ર બન્યા છે। ખાતર અને ખાસ કરીને યુરિયા ખાતરની ભારે માંગ હોવાને કારણે પુરવઠો જળવાતો નથી, જેથી દરેક ખેડૂતને યુરિયા ખાતર નથી મળતું। વેચાણ કેન્દ્ર પર પણ યુરિયાનો જથ્થો પૂરો થઈ ગયો હોવાને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, જેથી સરકાર તાકીદે ખાતરનો જથ્થો પૂર્વવત કરે તેવી માંગ કોડીનાર તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે। કોડીનારમાં અત્યારે પરિસ્થિતિ યુરિયા ખાતરની એટલી એક વિકટ પરિસ્થિતિ છે કે લોકોને આ રવિ પાકમાં જો યુરિયા નહીં મળે તો ખેડૂતોનું જે ઘઉં બાજરી આ ખાસ નાઇટ્રોજન જેની જરૂર છે એવા પાકને 45 દિવસની અંદર જો આ ન મળે તો ખેડૂતોનું ઉત્પાદન 50% કરતાં ઘટી જશે। ખેડૂતો આજે યુરિયા મેળવવા માટે થઈ ને આજુબાજુના તાલુકા ઉના છે, આ બાજુ તાલાળા વેરાવળ, ત્યાંથી મોંઘી કિંમતે લઈ અને એને એનો ઉપયોગ કરવો પડે છે। સ્થાનિક કક્ષાએ જે યુરિયા આવે છે તો એ લોકો જે બીજું અન્ય ખાતરો જે ખાસ કરીને ફોસ્ફેટ ખાતર છે કે પોટાશયુક્ત ખાતર છે એવું એની હવે એની સાથે આપે છે, જેથી કરીને એ યુરિયા એને 300-400 રૂપિયાની બેગ પડે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। યુરિયા ખાતર માટેની કોડીનાર તાલુકા પૂરતી બહુ ખૂબ મોટી સમસ્યા છે, અને અત્યારે ખાસ કે 40-45 દિવસનો જે પીરિયડ હોય છે એમાં યુરિયા ખાતરની અમારે ખેડૂતોને જરૂરિયાત હોય છે, ત્યારે જ અમારે કોડીનારમાં જોરદાર શોર્ટેજ આવે છે ખાતરની। અમે ઉનાથી અને તાલાળાથી કે સૂત્રાપડાથી ખાતરની 350-400 રૂપિયામાં ખેડૂતો બેગ લાવીને અહીંયા એનો ઉપયોગ કરે છે, અને કોડીનાર તાલુકા પૂરતી કોઈ ખાતર મળતું નથી, ને મળે છે તો એની માનો કે 4 બેગ ખેડૂત કોઈ લેવા જાય છે તો એની સાથે કોઈ 900 રૂપિયાની બેગ પધરાવી દેવામાં છે અન્ય ખાતરની, કાં તો કોઈ યુરિયા નેનો યુરિયા એની સાથે પ્રોડક્ટ એક પણ કોઈ તમે લો તો જ બેગ આપવામાં આવે છે ખાતરની। આ એક સ્કીમ ઊભી થઈ છે કોડીનારની અંદર, અને ખરેખર અમે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે, અમે દરેક અગ્રણી શ્રી કોડીનાર તાલુકાના દરેક આગેવાનો શ્રીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ બાબતમાં ખેડૂતોના પ્રશ્ને વહેલી તકે વારે આવે અને આનો કોઈ નિકાલ કરે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડી અલગ અલગ ઢોરવાડામાં ઢોર રાખવામાં